મિત્રો અદનાન ભાઈ મળી ગયા અમને, રીલ્સ બનાવવા નીકળ્યા હતા અને અદનાન ભાઈ ની જરૂર હતી, તો ભાઈ ફાઇનલી અહીંયા પૂગી ગયા બિગ બોસ નું. તો ભાઈ અમારા એવા એવા ઓરા હાલે છે ને, એટલે ઘરે નડે નહીં. હેલો ગાઈઝ, રામ રામ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. એન્ડ આજે ભાઈ નક્કી કર્યું કે ભાઈ ફૂલ એનર્જી સાથે વ્લોગ બનાવશું એકદમ. કાલે ધીમો ધીમો બોલતો હતો ને, એટલે આજ ફૂલ એનર્જી સાથે આવું શરમ કાઢ નાખી. શરમ તો જો કે નહીં પણ આમ સમજો ને તમે, આજ મારી પાસે જાજા બધા પૈસા, તો અમારું ધ્યાન રાખજો કારણ કે ફી ભરવાની છે. કેટલા પૈસા છે મારી પાસે ખબર હતી હાલમાં? 13,500 જેન્યુઅન. ફાઇનલી આજે મેં છે ને ફૂલ સેટ થઈ ગયો હું, દફતરમાં બધું લગાવી લીધો, વરસાદના પ્રોટેક્શન માટે રેનકોટ લઈ લીધો છે, એકદમ ફૂલ મતલબ તૈયારી સાથે કોલેજે જાઉં હું રેડી. હવે મેં નીચે નક્કી કર્યું કે ભાઈ હું ડેઇલી કોલેજે જાય, જોઈ હું ફોલો કરી શકું કે નહીં ડેઇલી કોલેજ ડેઇલી બ્લોગિંગની જેમ. ઓકે, લેટ્સ ગો ગો ટુ કોલેજ એન્ડ સમ બૂમ બામ. બાય બાય. કાંઈ નવું હોય છે કોલેજમાં તો બધાય, બાકી કોલેજે તો હું એક ને એક. હા, કાળવાની તમને ખબર હે, કાળવાની ગટરમાં કેવું પૂર આવે છે, જોઈ પૂર હજી કન્ટિન્યુ છે તો તમને પૂર બતાવી. અને અમારા ગુરુકુલના પાર્કિંગમાંય પાણી ઘરી જાય, ઓલી વખતે ખબર ને તમને સ્કૂલ ડૂબી ગઈ હતી, આઈ થિંક એવું કાંઈ ન થયું હોય ભગવાન કરે, પણ થયું છે તો તમને બતાવીશ. ઓકે, તા લગી ટુ બી કન્ટિન્યુડ ઇન માય બ્લોગ. લે ભાઈ, જો કાંઈ ખાસ નથી. કોલેજ વાળાને દેવાની પૈસા જાય છે યાર, સીટ યાર, બહુ દુઃખ થાય. તો ભાઈ આ એવા એવા ઓરા હાલે છે ને, હવે કાંઈ નહીં, એના રોકડા પૈસા જો લીધી કે ડાયરેક્ટ ખાતામાં પડવા દે બેન. પણ અમારે તો અહીંયા તો ક્યાં ક્યાંથી પૈસા કાઢીને અમે ફી ભરતા હોય, એમાં એમાં જોડું ભરે, એમાંય અમારે બેંકે આવવાનું, એના ખાતામાં અમારે ફી જમા કરવાની, સ્લીપ લેવાની અને કોલેજ વાળાને જમા કરવાની. એટલે તો મેં કીધું તો દવા બી હેવો, પણ મેં કીધું એવું હેમા તો. અને યાર પૈસા વહી ગયા 13,500. હું વિચારતો હતો કે ભાઈ અડધી ફી ભરી લઉં ને અડધી ફી ક્યાંક ઇન્વેસ્ટ કરી દઉં, પણ ક્યાં ઇન્વેસ્ટ કરું યાર, મને ઇન્વેસ્ટમેન્ટના પ્લાન કોક કયો ને યાર, ઇન્વેસ્ટ કેમ કરવું અને ક્યાં કરવું આઈડિયાઝ મને બહુ હે નહીં. તો કોઈને એવા કોઈ મારાથી કોઈ વડીલ માણસ બ્લોગ જોતા હોય તો મને થોડીક સલાહ દો ને યાર, ઇન્વેસ્ટમેન્ટ એવું છે અમારો. અટકલું જવો, અટકવું બહુ ગાયરું દે બ્લોગમાં. મેં કીધું તો ગાયરું દેજે, હું લઈશ વિડીયો કાપી નાખજે. વિડીયો આમ જ રહે, એવા કેટલા વિડીયો કરી નાખ ને. ઓકે, હાલે તો હવે કોમ્પ્યુટર ન ચાલુ થતું એનું ડબલું, ઈ કે ડબલું, ઈ કે મારું ડબ્બો ચાલુ થાય પછી તને કહું. મેં કીધું તાં લગી બેઠો વ્લોગ બનાવી લો. ઓકે મિત્રો, બાય બાય. આજ જવાનું હોય ભાભીના ઘરે, એટલે ભાઈના ઘરે. તમે કહેતા જાઉં ભાભી ભાભી કર્યા ઘરે, એવું કાંઈ નથી. આપણા ભાઈના ઘરે આજે છે ને જયા પાર્વતીની ઉજવણી છે, એના માટે જમવાનું હોય. ઓકે મિત્રો, બાય બાય ગાઈસ. સ્કેન કરી લો. વાહ યાર, ઉભો હે પણ સારો હે, પ્રોટેક્ટેડ. કેવો લાગે હું બાકી યાર, ટૂંકો થઈ ગયો યાર રેનકોટ, તો એના મમ્મી ધરાવ પહેરાવે કે પછી નિરાયત કોલ રે નહીં તો સારું ને કા. બાવ બાવ લાગુ, બાવ બોલે છે, ચાલુ જ છે બાવ નહીં હોશે તો હું રેનકોટ પહેરીને જાય. હાલો મિત્રો, હવે તો જાય ફૂલ વરસાદ આવે છે ને. બાપા ને મળાવજે ને, બાકી કરી હું લઈ તું 10 વાળા ભૂંગરા બટેટા ખવડાવી. હાલ આમ હાલ, હવે તારે તો પલરવું હોય, હાલ હવે પૈસા ઘરે થી વાપરો નથી દેતા એટલે વિડીયો. કાલ તાર બાપા નું લોક માં લઈ એટલે વ્યૂ આવશે મારે પાકું ને.
જો મિત્રો ફૂલ વરસાદ ચાલુ, જો રવિવારી માં ઉભાઈ અમે, રવિવારી બાંધે બાકી કઈ ચોડો ટીશર્ટ લઈ લે તમે DSU ભાઈ કોલેજ થી તો આવી ગયો હું. અને ભાઈ તમે કહેતા છો પ્રિતેશ તું એક ને એક ટીશર્ટ કેમ પહેરે, પણ યાર હજી કાલે જ નહીં એને અડધો ટાઉન એમ એ રીતે જ પહેર્યું હતું ને, એટલે આજે બાપા ભાઈ ના ઘરે જમવા જવાનું હોય ને એટલે પહેરી લીધું. અને યાર હું વાળ ઓરવા જતો હતો ને તો આમાં વાળ હે મમ્મીના જો તો મને યાર આ જરીએ ગમે ને દાદી આમ કોટ વાળ રાખીને વયું જાય ને એ ખૂબ ચડે મને વાળ આમ કોકના જોઈ જાઉં ને એક આયરે એટલે વા દાદી આમ ખૂબ ચડે મને મારણ મારણ ન મને રેડી. બાકી કોક મને કહેતો હતો કાલ કમેન્ટ, કોકે કાલ કમેન્ટ કરી કે તારા વાળ કપી ને ક્યાં વાળ કપેલા તો હોય ડોહા માં, હજી ક્યાં કપવું. અરે ભાઈ વાહ વાહ યાર. હાલો ભાઈ ભાઈ મિત્રો વાળ કાઢવા આવ્યો તો મેં કીધું વાળ તમને કોઈ તમને તમને કોઈ ગમે વાળ દાંતિયામાં હોય મને જરીએ નું ગમે. બાય બાય ગાઈસ. બાર વાગ્યા ભણસ એમ નહી, એચ કે જી ભણસ, એલ કે જી ભણસ કે પેલું કે બીજું બીજું એવું છે. તારા સ્કૂલ નું નામ હોય એકલવ્ય ગ્લોબલ કઈ આવડે કે નહીં? અમે અત્યારે નીકળાય કૂતરાની શોધમાં, કારણ કે અદનાનભાઈ વિશે રીલ્સ રોસ્ટ નીકાળી આવી અમે. અદનાનભાઈ વિશે યાર અમે હે ને શું કહેવાય, અદનાનભાઈ ઉપર અમે આજે રોસ્ટ. અદનાનભાઈ ના જે ફેન્સ છે ને એને માટે એડિટ બનાવી છે એક મસ્ત ની, કે ભાઈ અદનાનભાઈ જીતશે એની વિશે અમે રીલ્સ બનાવી. જો આવી આપણો ભાઈ બંધ મળી ગયો. એ અદનાનભાઈ મિત્રો અદનાનભાઈ મળી ગયા અમને, રીલ્સ બનાવવા નીકળ્યા હતા અને અદનાનભાઈ ની જરૂર હતી તો ભાઈ ફાઇનલી અહીંયા પૂગી ગયા બિગ બોસ નું ઘર છોડીને. યાર બહુ દુઃખ થાય તમારા માટે, તમે આટલા બધા ખુશ કેમ છો યાર, કેમ આટલા બધા ખુશ છો તમે યાર, હે આ બધું ફાડીને ફેંકી દીધું હોય એટલો બધો ગુસ્સો હોય ને ખુશ છો યાર સીટ યાર વાવ સેડ ફોર અદનાન ભાઈ યાર. આવા વરસાદ નહીં ભણવા વયો ગયો એટલે ઘરે નડે નહીં. આજે પણ અદનાન નું ભાઈ મેં જે રીતના રોસ્ટ કાઢ્યું હે ને યાર, તમે પ્લીઝ હું તમને મહેરબાની કરીને કહું કે આજની રીલ્સ તમે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં, તમે એમ કહો કે નહીં પ્રિતેશ તું રોસ્ટર બની ગયો હો, એટલે એટલું બધું હું ખાલી એમ ને રીલ્સમાં વચ્ચે રોસ્ટ નાખી દઉં. તો પ્લીઝ ચેકઆઉટ કરી દો ઇન્સ્ટામાં એ રોસ્ટની રીલ. આ હા મજા આવી ગઈ દિલ થયો ખરેખર. કમેન્ટમાં કે હું રોસ્ટ ચાલુ કરી દઉં યુટ્યુબમાં. જો મારો મિત્ર કાંઈ ન થાય ભાઈ, કાકડી ખાવને મોત કરો ખાઈ ગયો. ગમે તો દૂધ પીધા પછી કાકડી ન ખવાય એવું કોણે કીધું? એવું કોણ થાવો કે એને વાલા, જો અમે કાકડી ખાના છે બોલ રહ્યા. કઈ લો મેં તો કાકડી કિંમત આવ્યો હોજી. ક્યાં બોર્ડ ઉધી ભૂગી ગયું? ક્યાં હજી બોર્ડ ઉપર ભૂગી ગયું? અહીંયા ભૂગે ને સહી ન કરાય. ઓકે ગુડ એડવાઇસ ફોર હોમ ઇલેક્ટ્રિશિયન્સ. આપણે ધોકો કેટલો ડીમ પડે હે જો તો મારું મોઢું મોઢું થોડું થોડું ચમકે. પછી જીરો મમ્મી હું રૂપાળો લાગુ કાળો આઈશ સુન લો ભાઈ. હાલો મિત્રો રાતે હું 12 વાગ્યા અને હવે છત્રી લઈને જાઉં સંડાસમાં. ઓકે આ બ્લોક ને કરતા અહીંયા એન્ડ આજ ગદનો વરસાદ રહેતો નથી ને પાણી સંડાસમાં પાણી એવું પડે ગદનું, બાકી સિમેન્ટ બિમેન્ટ નાખી નરખું કરીએ પણ વરસાદ રહેતો જ નથી યાર, એટલે મારા વાડે રહેતા નથી. ઓકે હું જાઉં સ્ટ્રગલ કરવા. આજે સ્ટ્રગલ છે અત્યારે અમારે, ચાલો સંડાસ બડાસ કરીએ હરવા થઈને હુઈ જાય, હજી બ્લોગ એડિટ કરવાનો બાકી રહે. ઓકે બાય બાય ગાઈસ, કાલના બ્લોગમાં કંઈક એક્સાઇટેડ કરશું આપણે, પ્રેન્કનું કંઈક કરશું. ઓકે ઓલો ભાભીનો પ્રેન્ક કન્ટિન્યુ કરશું કાલે. બાય બાય ગાઈસ.
લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, સપોર્ટ કરતા રહેજો. ઓકે મિત્રો, પ્લીઝ.